गुड मॉर्निंग। आज है आप तरंग चेप्टर स्वाध्याय दाखला स्टार्ट करीशु। बराबर स्वाध्याय से आखू एक साथ गणीशू, थोड़ा क्रम आडावड़ा करीशू, एक साथ आखू स्वाध्याय फरी रिपीट करशू। भले दाखला थी गया हो तो वांधो नहीं, थोड़े फास्ट फॉरवर्ड में रिपीट कर देशू। बराबर है। स्वाध्याय से ऊंधे थी चालू करशू। बराबर एले केल्सी ने बधु बार राखजो, गणतरी तमारे करवानी हशे, हूँ ब्लैंक स्पेस मूकी दईश। चलो स्टार्ट करिए। तो दाखला नंबर 27 स्वाध्याय में, स्वाध्याय एमां क्वेश्चन नंबर 27 शू कहे जो कि आ तो मैं तमने लास्ट लेक्चर में होमवर्क में आपेलो हतो कि एक गुफा में एक चामा चिड़िया स्पंदनों द्वारा दिशानी जानकारी मेळवता हुए छे। स्पंदनों एटले के अवाज उत्पन्न करे ने एनी उपरथी परावर्तित थईने आवता अवाज उपरथी दिशा ने पोतानुं स्थान अने वगैरे माहिती ई मेळवता हुए छे। तो चामा चिड़िया द्वारा उत्सर्जित आवृत्ति होय ने बहु ऊंची होय, अल्ट्रासोनिक साउंडनी नजीक होय। बराबर आपणे छे ते मानव कान छे ते 20 किलो हर्ट्ज सुधी सांभळी शके। तो आनाथी जी बधु ऊंचू छे एने आपणे अल्ट्रासाउंड तरीके जोईए छीए। 20 किलो हर्ट्ज सुधी मानव आपणे जी आपणे जी कान छे ई आटलू सांभळी शके छे। ચામાચીડિયું કેટલું ઉત્પન્ન કરે છે? તો ચામાચીડિયા વડે ઉત્પન્ન આવૃત્તિ જેને આપણે F0 કહેશું એ થશે 40 કિલો હર્ટ્ઝ થશે। કિલો કાઢો એટલે 40^3 હર્ટ્ઝ આટલી આવૃત્તિ ચામાચીડિયું ઉત્પન્ન કરે છે। બરાબર એક સપાટ દિવાલની સપાટી તરફની એક ત્વરિત તરફમાં ચામાચીડિયું છે તે 0.0 ધ્વનિની ઝડપના 0.03 ગણી ઝડપથી ગતિ કરે છે। કે એક બાજુ એક દિવાલ તરફ જાય છે, દિવાલ તરફની તરાપમાં એટલે દિવાલ તરફ જતી વખતે તે ધ્વનિ કરતાં 0.03 ગણી ઝડપે ગતિ કરે છે। એટલે ચામાચીડિયાની ઝડપ પણ આપેલી છે, ચામાચીડિયાની ઝડપ કેટલી થશે? ધ્વનિની ઝડપ ના 0.03 ગણા, એટલે ગુણાકાર કરી દેવાનો, 5 ગણા એટલે ગુણ્યા 5 કરવાના। ધ્વનિની ઝડપ આપેલી હશે, ન આપેલી હોય તો આપણે કેટલી ધારશું? 330-340 ગમે તેટલી ધારી શકો, એમાં કોઈ વાંધો આવશે નહીં। આપણે છે તે ધ્વનિની ઝડપ છે તે 340 લેશું। 340 × 0.03 એટલે અહીંયાથી તમને આન્સર મળશે મીટર પ્રતિ સેકન્ડમાં આ ચામાચીડિયાની ઝડપ થશે। તો આપણે શું ગોતવાનું છે કે દિવાલ ઉપરથી પરાવર્તિત થઈને આવતા તરંગો ચામાચીડિયાને કેટલી આવૃત્તિના સંભળાશે? એટલે આપણી આકૃતિ આવી થશે કે આ ધારો કે ચામાચીડિયું છે, એ આ તરફ ગતિ કરે છે અને અવાજ પણ એ જ ઉત્પન્ન કરે છે। એની ઝડપ આપણી પાસે છે કેટલી છે? અહીંયા તમે ગોતશો તો ઝડપ કેટલી આવશે અંદાજિત? 34/3 એ ગુણાકાર જ કરી લઈએ કે 340 × 3/100 એક એક કટ કરો, 4 × 3 = 12 બગો વધી 1 × 3 = 9 = 10 ભાગ્યા એટલે 10.2 આવશે। બરાબર આ બધી ગણતરીઓ તમારે કરવાની છે। ચામાચીડિયું આ બાજુ 10.2 મીટર પ્રતિ સેકન્ડથી જાય છે અને સામે દિવાલ છે। બરાબર દિવાલ સ્થિર હોય એટલે એની ઝડપ 0 હોય। ચાલો તો આને પણ આ પણ ડબલ ડોપલરનો જ કિસ્સો છે, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી હતી, અને સોલ્વ કઈ રીતે કરશું જો કે શરૂઆતમાં પહેલાં ચામાચીડિયું ઉદગમ થશે અને દિવાલ શ્રોતા થશે। બરાબર એટલે ચામાચીડિયું એટલે ઉદગમ ગતિ કરશે અને શ્રોતા સ્થિર રહેશે એટલે આની ઝડપ થશે 0।
तो आनी माटे एफ नु सूत्र शू लखी सकाय एफ जीरो वी वी ओ वी वी एस दीवाल स्थिर छे दीवाल शुरुआत में श्रोता छे एटले अहीं लखी नाखी के वी ओ बराबर जीरो अने वी एस बराबर नजीक आवे छे 10.2 मीटर प्रति सेकंड नजीक आवे छे एटले आवृत्ति वधशे आवृत्ति वधे एटले नीचे माइनस आवशे अने आ तो छे ज नहीं वी ओ तो जीरो छे એટલે ઉપર ખાલી વી આવશે કિંમત લખો એફ ઝીરો કેટલું છે આઈ રહ્યું 40 × 10³ વી છે 340/340 માઇનસ વી એસની કિંમત છે 10.2 અહીંથી કાંઈક તમને એફ મળશે એફ આવશે હર્ટ્ઝમાં બરાબર હવે બીજો પાર્ટ કે પછી દિવાલ પરથી પરાવર્તિત ધ્વનિને લીધે દિવાલ શું બનશે ઉદ્ગમ બનશે અને ચામાચીડિયું શ્રોતા બનશે શ્રોતા થશે તો અહીં ઝડપ લખી લઈએ તો વી ઉદ્ગમ દિવાલ ઉદ્ગમ થશે અને દિવાલ સ્થિર હોય અને પછી આપણું ચામાચીડિયું ગતિ કરશે હવે ચામાચીડિયું તો પરાવર્તિત અવાજને સાંભળશે એટલે વી ઓ બરાબર 10.2 મીટર પ્રતિ સેકન્ડ નજીક આવશે એટલે આવૃત્તિ વધશે નજીક આવશે એટલે આવૃત્તિ વધે એટલે અહીંથી તમને એફ મળશે આને આપણે એફ વન કહી દઈએ બરાબર પહેલા કિસ્સાની છે એટલે એટલે એફ ટુ બરાબર એફ વન વી વી ઓ વી વી એસ ઉદ્ગમ સ્થિર છે એટલે વી એસ લખવાની જરૂર નથી વધે છે એટલે ઉપર આવશે પ્લસ કિંમત મૂકો એફ વન કેટલું છે એફ વન અહીંથી ગણવું પડશે એફ વનની કિંમત અંદાજિત 388.557 આવું કંઈક આવવું જોઈએ અહીંયા લખી નાખો 388.57 અને આમાં કિંમત લખો તો 340 વત્તા વી ઓ કેટલું છે વી ઓ છે 10.2 ભાગ્યા વી 340 બસ આનો જે આન્સર આવશે એ આપણો આન્સર હર્ટ્ઝમાં આવશે પાછળ જોઈ લેજો બરાબર પ્રોબ્લેમ લાગે છે મને આન્સરમાં 340 × 10.2 × 40 41.23 આવશે અહીં આન્સર આ ખોટો જાય 41.23 10³ એટલે અહીં ફરશે બરાબર ગણી લેજો એટલે ફાઇનલ આન્સર આવે છે હવે 42.47 કિલોવોટ્સ આવશે પાછળ ચેક કરી લેજો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ચલાવવાની પછીનો ક્વેશ્ચન 26મો નંબર છવ્વીસમાં શું કીધું છે કે એમાં આપણને પી અને એસ બે તરંગો વિશે વાત કરેલી છે P
पी अने एस बे तरंगों विषे बात करेली छे के पी तरंगनी झड़प आपेली छे अने एस तरंगनी झड़प आपेली छे। आपणे त्यांथी स्टार्ट करीए, आपणने ख्याल छे કે પી તરંગ છે એ સંગત પ્રકારના છે અને એસ તરંગ છે એ લંબગત પ્રકારના છે, બરાબર છે? અને એ બંને ભૂકંપના તરંગો છે, તો એસ તરંગની ઝડપ આપેલી છે, એસ તરંગની ઝડપ 4 કિલોમીટર પ્રતિ સેકન્ડ આપેલી છે, અને બીજી બાજુ પી તરંગની ઝડપ છે, પી તરંગની ઝડપ બરાબર 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ। હવે અહીંયા શું કીધું છે કે એક સિસ્મોગ્રાફ નામનું સાધન હોય, શું હોય? સિસ્મોગ્રાફ નામનું સાધન હોય કે જે આ તરંગોને નોંધણી કરે એટલે ખબર પડે, હાજરી બતાવે, એ સાધન છે એ નોંધે છે કે પી તરંગ છે એ એસ તરંગ કરતાં 4 મિનિટ વહેલું આવે છે, બરાબર? એ શું નોંધે છે કે પી તરંગ છે તે એસ તરંગ કરતાં 4 મિનિટ વહેલું આવે છે, પી તરંગ એ એસથી 4 મિનિટ વહેલું આવે છે, આવું આ સાધન નોંધે છે। તો આપણે ભૂકંપ ક્યાં થયો હશે એ નોંધી દેવાનું છે, ભૂકંપ ક્યાં થયો હશે તે આપણે નોંધી દેવાનું છે। તો જો આનો આન્સર લખીએ, સાવ ઇઝી ક્વેશ્ચન છે કે ધારો કે ભૂકંપ ડી અંતરે થયો છે અથવા ભૂકંપનું કેન્દ્ર છે તે ડી અંતરે છે, તો બંને વડે કપાતું અંતર કેટલું થશે? કે ધારો કે ભૂકંપ અહીંયા થયું છે, આ ભૂકંપનું કેન્દ્ર છે, આ કેન્દ્રથી અહીંયા આપણું સાધન રાખ્યું છે સિસ્મોગ્રાફ, બરાબર, અહીંથી પી તરંગને પહોંચે છે પી તરંગ અને પછી એસ તરંગ પહોંચે છે, પી કરતાં એસ છે એ 4 મિનિટ મોડું પહોંચે છે, ક્લિયર છે? તો બંને અંતર તો ડી જ કાપશે ને, આ અંતર બેયનું કેટલું થશે? ડી જ થશે, ડી અંતરે ભૂકંપ થાય છે। તો આપણે કહેશું કે અહીંયા પી માટે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો ઝડપ આપણે લઈ લઈએ વી અંતર ડી અને સમય ટી લઈ લઈએ, કે પી તરંગ કેટલી વારમાં પહોંચે છે તો ટી સમયમાં પહોંચે છે, તો એસ તરંગ છે એ કેટલા સમય પછી આવશે? તો ટી માઇનસ 4 પછી આવશે, સમજાણું કે નહીં? ઓલું 4 મિનિટ વહેલું આવે છે, કોણ? પી તરંગ છે એ 4 મિનિટ વહેલું આવશે એટલે અહીં ટી પ્લસ 4 આવશે, બરાબર છે? મારી ભૂલ થાય છે, ટી પ્લસ 4 આવશે, બરાબર છે? પી તરંગ છે એ 4 મિનિટ વહેલું આવે છે અને પાછલું તરંગ છે એ 4 મિનિટ મોડું આવે છે, એટલે આમાં આપણે આમ પણ લખી શકીએ કે જો તમારે અહીંયા ટી પ્લસ 4 ન લખવું હોય તો આમ પણ લખી શકો કે એસ તરંગ ટી સમય આવે છે તો પી તરંગ કેટલાય આવશે? ટી માઇનસ 4 ઉપર આવશે, બરાબર છે? પહેલાં લખેલું હતું એ પણ સાચું જ હતું, પણ આ તમને જલ્દી સમજાઈ જશે એટલે આમ કરી નાખ્યું। તો પી તરંગ છે એ ટી માઇનસ 4 સમયે આવશે અને એની ઝડપને આપણે વીપી કહીએ, તેવી જ રીતે એસ માટે ઝડપ બરાબર અંતર ડીના છેદમાં સમય, તો ધારો કે એને ટી સમય લાગે છે અને ઉપરનું તરંગ છે એ ટી માઇનસ 4 સમય લગાડે છે, 4 મિનિટ વહેલું આવે છે, એટલે આને વી એસ બરાબર ડી બાય ટી કહીએ। બેયનો ગુણોત્તર લઈ લ્યો, આનો ને આનો ગુણોત્તર લઈએ, એટલે વીપીના છેદમાં વી એસ બરાબર ડી બાય ટી માઇનસ 4 ડીના છેદમાં, અને આને છેદમાં લખવાનું છે ને, તો એને ઊંધું કરીને બાજુમાં તમે લખી શકો, હકીકતે અહીંયા આવશે ડી બાય ટી, વીપીના છેદમાં વી એસ, આ વીપીના છેદમાં વી એસ, પણ આવું ન લખીને આપણે શું કરીએ, ઊંધું કરીને બાજુમાં લખી નાખીએ, બરાબર? હવે ડી ડી કટ કરી નાખું, આ જાય,
चलो कीमत लखो आगनी, वीपी की किमत के आठ, अरे वीपी की किमत आठ, वीएस की किमत चार, किलोमीटर में छे ऊपर नीचे दी किलो किलो हो जाए एट वो नहीं आए, टीडी किमत चार मिनिट आपी है इन्हें तेरे फेरव पड़ से बराबर, चार मिनिट वेलू आए एट्ले चार गुणिया साइठ ए छोक चौबीस 240 सेकेंड थे एट्ले अँ आ 240 छेद में 240 माइनस चार आ शू थ 240 छेद में 240 सॉरी रात थे मगज फरी गई, टी की किमत आपने खबर नहीं, चार मिनिट ने अपने फेरवेल बराबर है तो टी माइनस आ चार मिनिट ने फेरवो, चार मिनिट नू शू थे 240 सेकेंड थे बराबर, आ चार मिनिट है ये अपने सेकेंड में लखेलू अँ थी सादरूप आपो आने सामें जवा दियो एटले 8t माइनस 240 बराबर 4t, अँ थी टी की किमत जो आप गोती अँ थी आप टी की किमत फाइन करिए तो टी की किमत मळशे लगभग 1900 ने वांधो नहीं गणित लीए 8t माइनस 0 8 चौक 32 नो बगड़ो वधी 3 8 2 16 17 18 19 बराबर 4t, 4t ने आम बोलावी लियो 4t बराबर 1920 बराबर, आ 4t आम आवशे 8 माइनस 4 4 वधशे एटले अहींथी तमे टी गोतशो टी 1920 भागा 4 1920 भागा 4 480 मळशे एटले टी नी किंमत केटली मळी 480 सेकेंड, आमां मूकी दियो नीचे वाड़ा वी एस बराबर डी बाय टी, डी वी एस के वी एस चाहिए रू चार किलो काढ़ो एट 10^3 डी खबर नहीं अने टी आई रू 480 अँ थी डी गोतो एट अँ थी तमने डी मैं 1920 किलोमीटर આપણો આન્સર ખબર, અહીંયાથી પછી આમ ગયા છે લખી દો શું કર્યું, ફરીથી એકવાર શોર્ટમાં કહી દઉં કે એક ભૂકંપનું કેન્દ્ર છે બરાબર, ભૂકંપનું બે કેન્દ્ર હોય, એક સપાટી ઉપર એક જમીનમાં, આ સપાટી ઉપર છે એ ધ્યાનમાં લઈએ છીએ, કે ભૂકંપનું કેન્દ્ર છે એમાંથી બે તરંગો નીકળે છે પી અને એસ, અને એ બંને સિસ્મોગ્રાફ નોંધે છે, પી તરંગ ચાર મિનિટ વહેલું પહોંચે છે એટલે એમાં ટી માઇનસ 4 લખ્યું છે અને આ ટી સમયે પહોંચે છે બરાબર છે, હવે ચાર મિનિટ એ મિનિટ છે એને આપણે સેકન્ડમાં ફેરવવું પડશે એટલે અહીંયા 240 લખેલા છે બરાબર છે, આ બેનો ગુણોત્તર લ્યો એટલે અહીં સુધી પહોંચશો ટી મળશે, ટી ઉપરથી ડી મળશે, ક્લિયર છે, ગોતી લેજો ચાલો ચાલો નેક્સ્ટ, હવે આની ઉપરનો આ 26મો ક્વેશ્ચન હતો બરાબર, ચેન્જ કરતા ભૂલી 26 હવે આવશે 25 જો તમારે થઈ ગયા હોય ક્વેશ્ચન તો લેક્ચર છે લેક્ચરમાં થોડુંક સ્પીડમાં જોવો અને દાખલો તમને આવડતો હોય થઈ ગયો હોય તો સ્કીપ કરો દાખલો એની પછીનો દાખલો જોવો બરાબર છે આપણે આ જ ક્રમમાં ચાલશું ક્રમ નહીં બગાડીએ આમાં બરાબર ઘણાને અમુક દાખલા આવડતા હશે તો એ દાખલા એ સ્કીપ કરી શકે છે 26મો ક્વેશ્ચન 26મો તો થઈ ગયો હવે આવશે 25 કે એક સોનાર સબમરીનમાં રાખેલ સોનાર 40 કિલો હર્ટ્ઝ પર કાર્યાન્વિત થાય છે એટલે સોનારની આવૃત્તિ F0 આપેલી છે કેટલી છે 40 કિલો હર્ટ્ઝ ચામા ચીડિયા જેટલી જ છે કે 40^3 હર્ટ્ઝ અને એક દુશ્મન સબમરીન સોનાર તરફ 360 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે તો બીજી સબમરીનથી પરાવર્તિત થતા ધ્વનિ તરંગની આવૃત્તિ કેટલી થશે એક દુશ્મન સબમરીન છે એક આપણને આપ્યું છે કે એક દુશ્મન સબમરીન છે
વખતે 360 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી રહી છે. તો આમાં બે સબમરીન આપી દઈએ, એક થશે દુશ્મન સબમરીન અને આ આપણી સબમરીન. દુશ્મન સબમરીન છે આ આવે છે 360 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવે છે. આપણી સબમરીન એટલે કે આપણી સબમરીન ઉપર લાગેલ સોનાર, બરોબર, આપણી સબમરીન ઉપર સોનાર લાગેલું છે કે જે દુશ્મનની સબમરીનોને ટ્રેસ કરે છે, પારખે છે, ઓળખે છે. દુશ્મન સબમરીન આટલી ઝડપથી આવે છે સોનાર તરફ. તો સબમરીન પરથી પરાવર્તિત ધ્વનિ તરંગની આવૃત્તિ કેટલી હશે? જો હવે અહીંયા પરિસ્થિતિ સમજો કે સોનારનું કામ શું, સોનાર કામ કઈ રીતે કરે. તો સોનાર છે ને એ ધ્વનિ તરંગો મોકલે. સોનાર છે ને એ ચામાચીડિયાની જેમ કામ કરે. આ સોનાર છે એને તમે એક ચામાચીડિયું ગણી શકો કે એ ધ્વનિ તરંગને ઉત્પન્ન કરશે. એ ધ્વનિ તરંગ દુશ્મન સબમરીન ઉપરથી પરાવર્તિત થઈને પાછા આવશે. જો પરાવર્તિત થઈને પાછા આવશે તો ખબર પડશે કે સામે કોઈક છે. જો તરંગો પરાવર્તિત થઈને પાછા જ નહીં આવે તો કોઈ નથી સામે, બરાબર, કોઈ દુશ્મન છે. એટલે અહીંયા શું થશે કે આ ધ્વનિ તરંગ ઉત્પન્ન કરશે, એ અહીંયાથી પરાવર્તિત થઈને પાછા અહીંયા આવશે, ત્યારે આને આવૃત્તિ કેટલી મળશે? ડબલ ડોપલરનું છે. એટલે આને આપણે બે જ કિસ્સામાં કરશું કે પહેલો કિસ્સો હું વ્યવસ્થિત લખી જ દઉં છું, બરાબર છે. પેલું એ આપણી દુશ્મન સબમરીન, આ છે આપણું સોનાર. સોનાર અત્યારે ઉદ્ગમ હશે, બરાબર, અને આ દુશ્મન સબમરીન આમ આવે છે વી બરાબર 360 કિલોમીટર પ્રતિ કલાકથી. આ ઉદ્ગમ છે તો આ શું થશે અત્યારે શરૂઆતમાં પહેલા કિસ્સામાં આ થશે આપણું શ્રોતા, એટલે આ વીઓ થશે. તો આપણે આમાં લખીએ કે એફ બરાબર એફ ઝીરો વી માઇનસ વીઓ માઇનસ ઓર પ્લસ, બરાબર, જે હોય, છેદમાં વી વીએસ. આ સ્થિર છે એટલે વી એસ બરાબર ઝીરો થશે. વી એસ ઝીરો થશે તો અહીં લખવાની જરૂર નથી. અને આ નજીક આવે છે, નજીક આવે છે એટલે આવૃત્તિ વધશે, એટલે પ્લસ થશે. તો એફ ઝીરો કેટલી છે? 40^3 અને વી છે આપણી પાસે 360, એને ફેરવવું પડશે. 360 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા 5^18 કરો એટલે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. 18^2 અને 20^5 100 મીટર પ્રતિ સેકન્ડ થશે. એટલે આની ઝડપ, ધ્વનિની ઝડપ આપેલી છે. પાણીમાં ધ્વનિની ઝડપ છે 1450. ધ્વનિની ઝડપ 1450 મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે. કિંમત લખવામાં 1450 ધ્વનિની ઝડપ પ્લસ સબમરીન કેટલી ઝડપથી આવે છે? 100/1450. આનો આન્સર ગોતો, કેટલો થશે? 1550/1450 ગુણ્યા 40, 42.75×10^3. આને કિલો ને કિલોમાં રાખો તો એ વાંધો નહીં, બરાબર. 42.75×10^3 હર્ટ્ઝ, બરાબર. અહીં કિલોનો કિલો રાખો તો એ વાંધો નથી. આને એફ વન કહીએ. ચાલો હવે બી પાર્ટ. બીમાં શું થશે? કે આ આપણું સોનાર, આ સબમરીન. સબમરીન હવે બનશે ઉદ્ગમ, કારણ કે આ પરાવર્તિત તરંગ કરશે એ આમ જશે. સબમરીન પરથી પરાવર્તિત તરંગ પાછું કોણ મેળવશે? સોનાર મેળવશે, એટલે એ શ્રોતા થઈ જશે.
आनी झड़प तो एटली ने एटली छे, वी बराबर 360 किलोमीटर प्रति कलाक। चलो हवे आनु नाम उद्गम छे एटले अहीं एस लखू अने वी ओ बराबर 0, कारण के श्रोता स्थिर छे, सोनार स्थिर छे। पाछी किंमत लखो एफ टू बराबर एफ वन, पहेलानी आवृत्ति अहीं लखवानी, કાઉન્સમાં બધું લખવાનું બરાબર। હવે મૂળભૂત આવૃત્તિ કેટલી થશે, આની પાસે કેટલી આવૃત્તિ પહોંચી હતી, તો એફ વન જેટલી પહોંચી, તો આટલી ને આટલી આવૃત્તિ આ પરાવર્તિત કરશે, એટલે અહીંયા આપણે એફ ઝીરો નહીં લખીએ, અહીંયા આપણે એફ વન લખશું। એફ વન શું થશે, સબમરીન સુધી પહોંચતી આવૃત્તિ। અહીં શું આવશે, હવે વી વી ઓ વી વી એસ, ઓ તો સ્થિર છે, સ્થિર છે તો એને કાઢી નાખો। આ નજીક આવે છે, નજીક આવે છે, આવૃત્તિ વધશે, આવૃત્તિ વધશે તો છેદ ઘટવો જોઈએ, એટલે વચ્ચે માઇનસ આવશે। કિંમત લખો બધી, ઇઝ ઇક્વલ ટુ એફ વન કેટલું છે, 42.75 × 10³, વી 1450/1450 માઇનસ વી એસ, વી એસની કિંમત 100 છે, સબમરીન વી બરાબર 360 કિલોમીટર પ્રતિ કલાક, અથવા એને આપણે 100 મીટર પ્રતિ સેકન્ડ કહી શકીએ, તો અહીંયા આવશે 100। ગણતરી કરો, પોઝ કરીને આન્સર લખો, 1450/1350 × 42.75, 45.91 આવશે આન્સર, 45.91 × 10³ હર્ટ્ઝ આ આપણો આન્સર, સોનારભાઈને આટલી આવૃત્તિ પરાવર્તિત થઈને મળશે। ચલો દાખલા નંબર 24, ક્વેશ્ચન નંબર 24, આ ક્વેશ્ચન છે તે પ્રગામી તરંગનું છે, જે આપણે સાવ શરૂઆતમાં જોયા હતા ને એમની ઉપરનો ક્વેશ્ચન છે, કે જેને આપણે શરૂઆતના સાવ સ્થિત તરંગ પહેલાં જે સાવ શરૂઆતના તરંગ જોયા હતા કે જે આગળ વધે છે એક દિશામાં, એની ઉપરનો એક ક્વેશ્ચન છે કે રેખીય દળ ઘનતા, રેખીય દળ ઘનતા એટલે મેં આપણે તમને પહેલાં પણ લખાવેલું છે કે આ એકમ લંબાઈ દીઠ દળ હોય એને રેખીય દળ ઘનતા કહેવાય, તો એક આપેલી છે, આ બાજુ લખતા જઈએ કે રેખીય દળ ઘનતા કે જેને મ્યુ કહેવાય, એ મ્યુની કિંમત આપણને આપેલી છે 8×10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર। જો નામ ન ખબર પડે તો એકમ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે દળના છેદમાં લંબાઈ છે, એટલે આ મ્યુ હશે। આ દોરીનો એક છેડો 256 હર્ટ્ઝની આવૃત્તિવાળા એક વિદ્યુત ચાલિત સ્વરકાંટા સાથે જોડેલું છે, સ્વરકાંટો એટલે કે જે ધ્વનિ ઉત્પન્ન કરતું સાધન એ ટાઈપનું, બરાબર, એ વિદ્યુત ચાલિત છે એટલે લાઇટ ઉપર ચાલે છે, આપણે કેમ ઇલેક્ટ્રોનિક ગિટાર આવે એ જ રીતે, અને એની આવૃત્તિ આપેલી છે 256 હર્ટ્ઝ, એટલે એફ આપેલું છે આવૃત્તિ, એફ બરાબર 256 હર્ટ્ઝ। હમણાં સમજાવું છું આખી આકૃતિ દોરીને, બરાબર છે, જો હાલો કે પરિસ્થિતિ આવી છે, આકૃતિ સમજો કે આપણી પાસે એક સ્વર કાંટો છે, વિદ્યુત ચાલિત છે કે હાથથી બધે ગમે રીતે, એ કોઈ એનાથી કોઈ લેવા દેવા નથી, ધારો કે આ એક સ્વર કાંટો છે, આ ટાઈપનો આપણી પાસે એક સ્વર કાંટો છે, આવો યુ શેપનો આકાર હોય એ સ્વર કાંટાનો હોય,
एक्स वर काटो छे एनो एक छेड़ो छे ई दोरी साथे बांधेलो छे जेनी दळ घनता आपणने आपेली छे तो अहींथी छे ते एक दोरी बांधेली छे दोरीनो एक छेड़ो छे ई શું કીધું છે કે દોરીનો એક છેડો ગરગડી પરથી પસાર થઈને 90 કેજીના એક પલ્લા સાથે બાંધી દીધો છે એટલે 90 કેજીના એક વજન સાથે બાંધી દીધું છે તો અહીંયાથી એક પુલી છે ગરગડી એટલે પુલી એની ઉપરથી પસાર થઈ અને નીચે એક પલ્લો પલ્લો એટલે કે 90 કેજીનું એક વજન છે કેટલાનું છે 90 કેજીનું એક દળ છે આની સાથે આપણે બાંધી દીધું છે જેવો ક્વેશ્ચન જેવો આન્સર નથી આન્સર સાવ નાનો છે બીજું શું આપી દીધું છે કે આ પુલી છે એ પરાવર્તિત તરંગોને જવા દેશે નહીં બધી ઉર્જાનું શોષણ કરી લે છે પરાવર્તિત માટે ખાલી બરાબર છે ચાલો પછી ટી બરાબર 0 સમયે ડાબા છેડાનું સ્વર કાટું બાજુનું છે સ્વર કાટા બાજુનો છેડો આનું સ્થાનાંતર 0 છે એટલે કે આને આપણે 0 0 બિંદુ કહી દઈએ બરોબર આ વાય અક્ષ અને આ આવશે એક્સ અક્ષ આ બિંદુને 0 0 બિંદુ કહી દઈએ ઉગમ બિંદુ કહી દઈએ આ ઉપર તરફ છે એ છે વાય અક્ષ અને આ તરફ છે એ એક્સ અક્ષ ક્વેશ્ચન સમજવામાં 2 મિનિટ લાગશે થોડીક ધીરજ રાખો એક્સ બરાબર 0 સમયે વાય બરાબર 0 છે અને કંપ વિસ્તાર આપેલો છે શું આપ્યું છે કંપ વિસ્તાર એ બરાબર કેટલું આપેલું છે 5 સેન્ટીમીટર આપેલું છે તો આ દોરીમાંથી પસાર થતા લંબગત તરંગનું સમીકરણ મેળવો દોરીમાંથી પસાર થતા લંબગત તરંગનું સમીકરણ મેળવી દો તો અહીં શું થાય છે શું પહેલાં સમજો કે જ્યારે આ સ્વર કાંટો આમ વાઇબ્રેટ થાય ને સ્વર કાંટાનો આ છેડો છે ને એ વાઇબ્રેટ થાય આ છેડો છે એ આમ વાઇબ્રેટ થાય જ્યારે વિદ્યુત સંચાલિત છે એટલે ઇલેક્ટ્રિસિટીની હેલ્પથી આ વાઇબ્રેટ થશે આ વાઇબ્રેટ થશે અને કેટલી આવૃત્તિથી વાઇબ્રેટ થાય છે 256 હર્ટ્ઝથી વાઇબ્રેટ થાય છે તો આ વાઇબ્રેશન છે એ દોરીમાં વયા જશે આ દોલન છે એ દોરીમાં વયા જશે કારણ કે દોરી એની ભેગી જોડેલી છે હવે દોરીમાં આટલી ઝડપથી દોલન થશે કઈ દિશામાં દોલન થશે વાય દિશામાં દોલન થશે અને પ્રસરણ કઈ દિશામાં થશે એક્સ દિશામાં થશે બરોબર તો અહીં સ્વર કાંટાને લીધે વાય દિશામાં દોલન કરતા અને એક્સ દિશામાં ધન એક્સ દિશા થશે ને આ પ્લસ થશે ને આ પ્લસ થશે એટલે આપણે લખશું કે ધન એક્સ દિશામાં પ્રસારિત લંબગત તરંગ મળશે બસ આ તરંગનું સમીકરણ આપી દેવાનું છે લંબગત તરંગનું સમીકરણ કેવું હોય યાદ કરો તરંગનું સમીકરણ કેવું હોય કે લંબગત એટલે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઇ બરાબર અહીં માઇનસ હોય એટલે કે ધન એક્સ દિશામાં જતા હોય અહીં વચ્ચે માઇનસ હોય એનો મિનિંગ શું થાય કે દોલન સોરી પ્રસરણ ધન એક્સ દિશામાં થાય છે તો આ જ સમીકરણ થશે હવે આ સમીકરણ લખવા માટે આપણે કેટલી કિંમત જોશે એક ફાઇ જોશે એક કે જોશે એક ઓમેગા જોશે એ જોશે આટલી વસ્તુ તમારે ગોતી દેવાની હોય ફરીથી કે એક કંપ વિસ્તાર આપી દીધો છે ઓમેગા હમણાં ગોતી દેશું આવૃત્તિ પરથી કે હમણાં ગોતી દઈશ બરોબર ફાઈ પણ ગોતી દઈશું આટલી અંડરલાઇન કરેલી વસ્તુ ગોતી અને આમાં મૂકી દો એટલે આપણું સમીકરણ બની જશે ચાલો લખીએ કે અહીં તમે જુઓ તો અહીં નીચે એમજી જેટલું બળ લાગશે એમજી કેટલું થશે બળ દળ કેટલું છે 90 ગુણ્યા જી 10 લઈ લ્યો
એટલે લાગશે 900 ન્યૂટન જેટલું બળ નીચે લાગશે. તો 900 નીચે લાગતું હોય તો ઉપર તણાવ પણ કેટલું હોય? 900 ન્યૂટન જ હોય, બરાબર છે. તેની ઉપરથી આપણને તરંગની ઝડપ મળશે. તરંગની ઝડપ વી બરાબર અંડર રૂટ ઓફ ટી બાય મ્યુ. પોતો કિંમત અંડર રૂટ ઓફ ટીની કિંમત ટી 900 ડિવાઈડ બાય મ્યુ. મ્યુ આપેલું છે આવી રહ્યું 8 × 10⁻³. તો અહીંથી તરંગની ઝડપ ગોતો. નવ પોઈન્ટ આઠ લ્યો, વાંધો નહીં, બરાબર, કોઈ ફરક નહીં પડે. 900 ભાગ્યા 8 × 10⁻³ અને અંડર રૂટ 335.4 આવે છે. 335.4. જો આન્સર પાછળ મેચ નહીં થાય તો અહીં 9.8 લઈને ટ્રાય કરજો, બરાબર, તો થઈ જશે. મીટર પ્રતિ સેકન્ડ વી મળી ગયું, તરંગની ઝડપ મળી ગઈ. ચાલ હવે લેમડા ઇન્ટુ એફ બરાબર વી થાય. લેમડા ઇન્ટુ એફ બરાબર વી થાય એટલે લેમડા બરાબર વી અપોન એફ થાય. વી આપણી પાસે છે 335.4 ડિવાઈડ બાય એફ પણ આપણી પાસે છે આ એરિયું 256. એટલે અહીંથી લેમડા મળશે કેટલું? મળશે 335.4 ડિવાઈડ બાય 256, 1.31 મીટર મળશે. આની ઉપરથી કે મળી જશે કે કે બરાબર 2π/λ. 2π/λ છે 1.31. એટલે અહીંયા આવશે કેની કિંમત આવે છે 4.79. કેનો એકમ શું આવે? તો રેડિયન. 2π એટલે રેડિયન અને પ્રતિ મીટર. ચાલો તો આ એક કામ થઈ ગયું, કે મળી ગયો આપણો આન્સર કે. હવે ઓમેગાનો વારો. ઓમેગા બરાબર 2π f. 2π f કેટલું છે? 256. તો અહીંયા તમે પાઈને એમને એમ રાખો તો એ વાંધો નથી. 256 × 6 2 6 2 12 નો બગડો વધી 1 5 2 10 ને 11 નો એકડો વધી 1 2 2 4 ને 5 512π આવશે. પાઈને ગુણાકાર નથી કર્યો, ચાલશે, કોઈ ફરક પડશે નહીં. એટલે ઓમેગા આવશે 512π રેડિયન પ્રતિ સેકન્ડ. ચાલો આ બીજું પણ થઈ ગયું. એ તો આપેલો છે અને ફાઈનું શું કરશું? તો જો એક લાઈન આપેલી છે કે એક્સ બરાબર 0 હોય ત્યારે વાય બરાબર 0 થાય છે. એક્સ બરાબર 0 હોય ત્યારે વાય બરાબર 0 થાય છે. એનો અર્થ એવો થાય કે ફાઈ બરાબર પણ 0 થાય. સમાતું નથી એટલે હું અહીં લખી દઉં છું, સમય જશે, વાંધો નહીં. દેખાય છે? આવું દેખાય છે કે હવે એક્સ બરાબર 0 માટે, એક્સ બરાબર 0 અને ટી બરાબર 0 માટે વાય બરાબર 0 છે, આવું આપેલું છે. મહેનત લઈ આવું આપ્યું છે. આ બધું તમે આમાં મૂકો, વાય બરાબર 0 મૂકો, ટી બરાબર 0 મૂકો, એક્સ બરાબર 0 મૂકો, એટલે 0 બરાબર a sin. સમય 0 છે એટલે આ પદ 0 થઈ જશે, ટી બરાબર 0 માઇનસ આ પણ 0 થશે, પ્લસ 5. તો અહીં 0 બરાબર આવશે a sin 5. એને નીચે જવા દઉં એટલે 0 થઈ જશે, વધશે નહીં. 5 ની જગ્યાએ શું મૂકું તો જવાબ 0 આવે. તો અહીંયા પણ 0 જ આવે કે 5 બરાબર 0 મૂકો તો જ જવાબ 0 આવે. સાઇન 0 0 થાય, સાઇન 0 ડિગ્રી બરાબર 0 થાય, એટલે અહીંથી 5 ની કિંમત મળશે 0, બરાબર છે. હવે આ કિંમત આમાં મૂકો એટલે વાય બરાબર શું થશે? એની કિંમત આપેલી છે આ રહી 5 સેન્ટીમીટર. સાઇન ઓમેગા કેટલું છે? ઓમેગા છે આપણી પાસે 512π. માઇનસ શું કામ? કારણ કે ધન એક્સ દિશામાં જાય છે, આ ધન એક્સ દિશા છે. માઇનસ કે ની કિંમત છે આપણી પાસે 4.79 અને એક્સ એમનો એમ. આ આપણો આન્સર થશે. આ આપણા તરંગનું સમીકરણ થશે.
लखी लियो। चलो बराबर ध्यान रखो, पहला अहीं सुधी छे पछी आम जाय छे। चलो आनी पछी क्वेश्चन नंबर 23। બરાબર ફિઝિક્સમાં છે ને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે સ્વાધ્યાયના દાખલાનું ખૂબ જ વધારે મહત્ત્વ હોય છે, એટલે તમારી પાસે તે વ્યવસ્થિત સોલ્વ કરેલા હોવા જોઈએ અને એમાંથી સારા સારા દાખલા છે એમની મેથડ તમને યાદ પણ હોવી જોઈએ, બરાબર છે? તો વાંધો નહીં, જો આની પછીનો ક્વેશ્ચન કંઈક એવો જ છે, ક્વેશ્ચન નંબર 23 23મો ક્વેશ્ચન કે એક સિસોટીનો ક્ષણિક અવાજ, ક્ષણિક અવાજ એટલે કે એક જ સૂક્ષ્મ સમય માટે ખૂબ જ ઊંચો અવાજ, કોની વાત ચાલે છે? આ દાખલો તમારે ધ્યાનથી યાદ રાખવાનો છે કે એક ક્ષણિક અવાજની વાત થાય છે, નાનું ધ્વનિ સ્પંદ અથવા તો જેને ક્ષણિક અવાજ કહેવાય છે, નાનું ધ્વનિ સ્પંદ કૌંસમાં ક્ષણિક અવાજ, સિસોટીનો, બરાબર, સિસોટીનો ક્ષણિક અવાજ। તો એમાં તમને પૂછેલું છે કે આ અવાજ જ્યારે આપણે માધ્યમમાં મોકલીએ, હવામાં ઉત્પન્ન કરીએ, સીટી મારીએ, ત્યારે પેલું શું તેને નિશ્ચિત આવૃત્તિ હોય, તરંગ લંબાઈ હોય અને પ્રસરણની ઝડપ હોય? ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન એક જ છે, ત્રણ ભાગમાં આપેલો છે કે શું આ અવાજને, શું આ ક્ષણિક અવાજને નિશ્ચિત આવૃત્તિ હોય, આવૃત્તિ, તરંગ લંબાઈ અને ઝડપ હોય? આવો ક્વેશ્ચન પૂછે। તો આ આપણે યાદ રાખવાનું છે કે ક્ષણિક અવાજ હોય ને એ એક ખૂબ જ સૂક્ષ્મ સમય માટે આવતો હોવાથી એની માટે આ બે વસ્તુઓ વ્યાખ્યાયિત કરી શકાતી નથી, એની માટે આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને વ્યાખ્યાયિત કરી શકાતી નથી। આવૃત્તિ એટલે કે એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા, એને આવૃત્તિ કહી શકો, 5 હર્ટ્ઝ એટલે એક સેકન્ડમાં 5 દોલન થશે, પણ આ તો છે જ ક્ષણિક અવાજ, કેમ વ્યાખ્યાયિત કરશું? અને એક દોલનમાં કપાતું અંતર એને તરંગ લંબાઈ કહી શકો, હવે ખબર જ નથી કે એક દોલન પૂરું થશે, આખું દોલન હશે, અડધું દોલન હશે, તો તરંગ લંબાઈ પણ વ્યાખ્યાયિત કરવી ખૂબ જ અઘરી થાય છે। એટલે આમાં આપણે આન્સર આપશું કે ક્ષણિક અવાજને, ક્ષણિક અવાજને નિશ્ચિત નિશ્ચિત આવૃત્તિ અને તરંગ લંબાઈ હોતા નથી, પરંતુ તેની પ્રસરણની ઝડપ નિશ્ચિત હોય છે, સીટી મારી છે તો એનો અવાજ એ ધ્વનિના અવાજ જેટલો જ હોય, 340-330 જે પ્રમાણે આવતો હોય એ જશે, એટલે ઝડપ નિશ્ચિત હશે પણ આવૃત્તિ અને તરંગ લંબાઈ નિશ્ચિત હશે નહીં, બરાબર? લખી લો આની પછી હજી એક આમ જ ક્વેશ્ચન છે કે જો આ સ્પંદન ઉત્પન્ન થવાનો એટલે કે આ સીટી વાગવાનો દર છે એ 20 મિનિટ, જો તમારી ટેક્સ્ટબુકમાં મિનિટ આપેલું હોય તો ત્યાં સેકન્ડ કરી નાખજો, ત્યાં 20 સેકન્ડ આવશે, કે જો આ સીટી વાગવાનો દર 20 સેકન્ડ પછી એકનો હોય, એટલે કે દર 20 સેકન્ડે એક સીટી વાગતી હોય, તો
उत्पन्न थता स्वर एटले के ध्वनिनी आवृत्ति एकना छेदमा वीस थशे? क्वेश्चन समझो पहला, आमा नामा छे आगळ કે જો સીટી વાગવાનો એટલે કે સ્પંદ ઉત્પન્ન થવાનો જે દર છે એ 20 છે, એટલે કે 20 સેકન્ડ બાદ એક સીટી, તો શું ઉત્પન્ન થતો અવાજ પણ, તો શું ઉત્પન્ન થતા અવાજની આવૃત્તિ પણ આટલી હશે? ધ્વનિની આવૃત્તિ એકના છેદમાં 20 હોય, જો કે ના, સમજો પહેલા ક્વેશ્ચન સમજાવું, જો ના અહીં તમને શું કહે છે કે હું દર 20 સેકન્ડ એક સીટી મારું છું, ધારો કે બરાબર સાચે કા નહીં મારું, અહીં રાત છે હવે, તો દર 20 સેકન્ડે એક આપણે સીટી મારીએ છીએ, તો મારો સીટી મારવાનો દર એ એકના છેદમાં 20 થશે, અથવા તો સીટી મારવાની આવૃત્તિ એ એકના છેદમાં 20 થશે. એનો મિનિંગ શું થશે કે હું દરેક 20 સેકન્ડ પછી એક સીટી મારીશ. એનો મિનિંગ એવો નથી થતો કે એ સીટીમાંથી ઉત્પન્ન થતા અવાજની આવૃત્તિ 20 હશે. અવાજની આવૃત્તિ જે તે સીટી ઉપર આધારિત હશે, અવાજની આવૃત્તિ જે તે સીટી ઉપર આધારિત હશે, અને એ વધારે હશે, બહુ આટલી નહીં હોય. એ તમારે ગણવી હોય તો તમારે આની ઉપરથી ગણવી પડે કે લેમડા ઇન્ટુ એફ બરાબર વી, એ રીતે કંઈક ગણવું પડે, બરાબર છે? એ અઘરું થઈ જશે કારણ કે સીટી ક્ષણિક અવાજ છે, એના માટે લેમડા અને આ બે વ્યાખ્યાયિત નથી. પણ સમજો અહીંયા પૂછે છે શું કે અહીંયા તમને આપેલું છે સીટી મારવાનો દર, અને લાસ્ટમાં એવું પૂછેલું છે કે આ સીટી મારવાના દરે શું અવાજની આવૃત્તિ હશે? તો ના, નહીં હોય. અહીં ના, અહીં દર 20 સેકન્ડ બાદ સીટી વાગતી હોવાથી સીટી વાગવાની આવૃત્તિ એકના છેદમાં 20 હર્ટ્ઝ થાય, પરંતુ આ આવૃત્તિ સીટીમાંથી ઉત્પન્ન અવાજની આવૃત્તિથી જુદી છે. સીટીમાંથી જે અવાજ ઉત્પન્ન થશે એ આ આવૃત્તિનો થશે નહીં. લખી લો, ચાલો. ચલો લખાઈ ગયું. તો આ ક્વેશ્ચન છે તમારે એમસીક્યુની દ્રષ્ટિએ આઈએમપી છે તો યાદ રાખવાનું છે, ક્લિયર છે? નેક્સ્ટ દાખલા છે એ નેક્સ્ટ લેક્ચરમાં ગણશું, બરાબર? અને નેક્સ્ટ લેક્ચર છે એ થોડોક મોટો હશે, લગભગ બનશે તો આપણે 1.5 કલાકનો લેક્ચર ઉતારશું, કારણ કે બધા દાખલા કવર થઈ જાય, બરાબર છે? તો દાખલા વ્યવસ્થિત ગણજો અને દાખલાની એક અલગ બુક બનાવજો. થેન્ક યુ.